ડાંગ જિલ્લાના ખેડૂતોને સાથે સહાય આપવાના નામે છેતરપિંડી કરવાના ગુનામાં ઝડપાયેલ એનજીઓની ડિરેક્ટર ભાવેશી દાવડાને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દુબઈની એનજીઓના નામે ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે સરકારી કચેરીમાં જ ઓફિસ ખોલી ખેડૂતો પાસેથી સહાય આપવાના નામે ફોર્મ ભરાવી રૂપિયા 500 ઉઘરાવ્યા બાદ તેઓને સહાય નહીં આપનાર લેભાગુ એનજીઓના ઠગબાજો સામે પોલીસ ફરિયાદ નોંધાયું છે, જેમાં પોલીસે ભાવેશી દાવડાની ધરપકડ કરી આ કૌભાંડમાં વધુ ખૂટતી કડીઓ મેળવવા તથા તેના સાગરિતો ઝડપવા માટેના ગ્રાઉન્ડો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા ભાવેશીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઘટનામાં એવું હતું કે ગઈ 31/5/2018 રોજ ખેતીવાડી નિયામકે પટેલ જે છે એમણે એક ફરિયાદ નોંધાવેલી, જે યુનિવર્સલ રોબો કંપનીના અંકિત મહેતા, ભાવેશ્રીબેન દાવડા અને તમને એક માણસ જે સોલંકી અહીંયા કામ કરે છે એના વિરુદ્ધે કમ્પ્લેન નોંધાવી. એના અંતર્ગત અમે જે તપાસ કરી એ તપાસની અંતરે ગઈકાલે વિવિધ ટીમો રવાના કરી અને નવસારી ખાતે એક ટીમ ગયેલી અને ત્યાંથી ભાવેશ્રીબેન દાવડાનો જવાબ લેવાનો હતો, તો તેમણે કોઈ તપાસમાં સહકાર ન આપ્યો અને અસહકાર વળ્યું વલણ અપનાવતા હતા. તો ત્યારબાદ તેમની અટક કરવામાં આવેલી અને એમના અત્યારે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને અમે 10 દિવસના રિમાન્ડ માંગેલા. કોર્ટે અમને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. એમાં એવું છે કે આજે ફરિયાદ પ્રારંભિક દાખલ થયા બાદ અમને એવું જાણવા મળ્યું કે યુનિવર્સલ રોબો ઇનોવેશન કંપની જેનું એડ્રેસ દુબઈ સ્થિત છે, તો તે કંપની ઓફ રજિસ્ટરમાં અમે પૂછપરછ કરતાં એ કંપની બોગસ છે, તો એના માટે અમે કલમ 465/68/120 ઉમેરવા માટે રિપોર્ટ આપેલો, જે કોર્ટે ગ્રાહ્ય રાખેલ છે, પરંતુ આ સુનાવણી બાદ એને ગ્રાહ્ય રાખવામાં આવશે.